नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. આર્થિક સંકળામણમાં ચાર બહેનોના એકના એક ભાઈએ ફાંસો ખાધો. શહેરમાં એક જ દિવસે અલગ અલગ ચાર વ્યક્તિએ આપઘાત કર્યા. ગાંધારી આશ્રમમાં સેવા આપતા યુવકે પણ જીવન ટૂંકાવ્યું. શહેરમાં આપઘાતના અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિએ ફાંસો ખાધો છે, જેમાં આર્થિક સંકળામણથી કંટાળીને ગોંડાધારમાં ચાર બહેનો એકના એક ભાઈએ જીવન ટૂંકાવ્યું છે. બીજે બનાવમાં એકલવ્ય જીવનમાં કંટાળી રાધેદાર યુવકે આપઘાત કર્યો હતો. ત્રીજી બનાવમાં પિતાના આપઘાત બાદ ડિપ્રેશનમાં ડૂબાવતા યુવકે આપઘાત કર્યો હતો. ચોથા બનાવમાં અમરેલીના એક આંધેડા આપઘાત કરી લીધો હતો. ગોડાદરા આસપાસ એક પ્રકાશનગર ખાતે રહેતા અનિલ મણિદાલ આહિરે 25 વર્ષીય રિક્ષા ચાલકી ચાર બહેનના સહિત પરિવારના ગુજરાન ચલાવતો હતો. રવિવારના રાત્રે અનિલ ઘરમાં ફાંસો ખાધો હતો. આર્થિક સંકળામણના કારણે અનિલ આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજી બનાવમાં રાદેર રામનગર મગલ દીપ સોસાયટી નજીક શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ જયંતિભાઈ સોલંકી 45 વર્ષીય ડ્રાઈવરની નોકરી કરતા હતા. 11 વર્ષથી અગાઉ પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એકલવ્યુ જીવન જીવતા હતા. સોમવારના બપોરે તેમણે ઘરમાં ફાંસો ખાધો હતો. ત્રીજા બનાવમાં ડુભાલ શ્રીનાથ સોસાયટીમાં રહેતા અમિત પ્રદીપભાઈ વૈષ્ણવ 30 વર્ષીય જયપુર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અમિતના પિતાએ 2015માં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારથી અમિત ડિપ્રેશનમાં રહેતો હતો. સોમવારના બપોરે અમિત પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધો હતો. ચોથા બનાવમાં અમરેલી છાપરાભાઠા રોડ પર ગાંધારી આશ્રમ ખાતે રહેતા ભાનસિંહ ઉર્ફે ભગત 6 મહિના પહેલા આશ્રમ નજીક ચાની લારી ચલાવતા હતા. જોકે ચાની લારી બંધ કરી તેઓ છેલ્લા 6 મહિનાથી આશ્રમમાં સેવા આપતા હતા. સોમવારના સવારે તેમણે આશ્રમમાં પતરાના સેટના ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધો હતો. તેમણે ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસને જાણી શકી નથી.